गुड आफ्टरनून एवरीवन। स्टैंडर्ड 3 सब्जेक्ट मैथ्स तेनु चैप्टर 7 टाइम गोज ऑन जेनो अर्थ थाय समय वही जाय छे। आगळना वीडियो मा आपणे आ चैप्टर ना स्पेलिंग विषे समझूती मेळवी हती। त्यार बाद आ चैप्टर मा आवता केटलाक महत्वना मुद्दाओ विशे आपणे समझूती प्राप्त करी हती। फरी एक वार ते नोंध नू रिविजन करिए, त्यार बाद आपणे आगळ वधीए। पहेलू छे, घड़ियार मा मोटो काटो मिनिट काटो होय छे। अब मैं तमने घड़ियार बताविने समझावेलू के घड़ियार मा सौथी मोटो काटो होय तेने मिनिट काटो कहेवाय, अने घड़ियार मां जे नानो काटो होय तेने कलाक काटो कहेवाय छे। त्यार बाद छे वन डे इक्वल टू 24 अवर्स, एटले के एक दिवस ना 24 कलाक, एक दिवस बराबर 24 कलाक। त्यार बाद छे वन अवर्स इक्वल टू 60 मिनट, एटले के एक कलाक बराबर 60 मिनिट, 60 मिनिट बराबर एक कलाक। त्यार बाद छे 1 मिनट इक्वल टू 60 सेकंड, એટલે કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ। 1 વીક ઇક્વલ ટુ 7 ડેઝ, એટલે કે 1 અઠવાડિયું બરાબર 7 દિવસ, 1 અઠવાડિયામાં 7 દિવસ આવે છે। ત્યારબાદ છે 1 મંથ ઇક્વલ ટુ 4 વીક, એટલે કે 1 અઠવાડિયામાં 1 મહિનામાં 4 અઠવાડિયા આવે છે। 1 મહિનામાં કેટલા અઠવાડિયા આવે? 4। 1 યર ઇક્વલ ટુ 52 વીક, એટલે કે 1 યર ઇક્વલ ટુ 52 વીક, એટલે કે 1 વર્ષમાં કુલ કેટલા અઠવાડિયા? તો 1 વર્ષમાં કુલ 52 અઠવાડિયા આવે છે। જો તમને 1 મહિનાના વીક એટલે કે અઠવાડિયા પૂછેલા હોય, 1 મહિનામાં 4 અઠવાડિયા આવે છે, અને 1 વર્ષના અઠવાડિયા પૂછ્યા હોય તો તેમાં 52 અઠવાડિયા આવશે। બરાબર, 1 વર્ષના કુલ 52 અઠવાડિયા આવે છે। ત્યારબાદ જો કોઈ તમને પૂછે કે 1 વર્ષમાં કુલ કેટલા દિવસ આવે, બરાબર, તો 1 વર્ષના 365 અથવા 366 દિવસ આવે છે। 1 યર ઇક્વલ ટુ 365 એન્ડ 366 ડેઝ, એટલે કે 1 વર્ષમાં 365 અથવા 366 દિવસ હોય છે। લીપ યર હોય ત્યારે એ વર્ષમાં 366 દિવસ હોય, બાકીના વર્ષોમાં 365 દિવસ હોય છે। 1 યર ઇક્વલ ટુ 12 મંથ, એટલે કે 1 વર્ષમાં 12 મહિના આવે છે। 1 વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના। 1 મંથ ઇક્વલ ટુ 30 એન્ડ 31 ડેઝ, એટલે કે 1 મહિનામાં 30 અથવા 31 દિવસ આવે છે। 1 મહિનાના જો તમને દિવસ પૂછવામાં આવે તો તેમાં 30 અથવા 31 દિવસ તમારે લખવું। ત્યારબાદ છે લીપ યર ઇક્વલ ટુ 366 ડેઝ, એટલે કે જ્યારે પણ લીપ વર્ષ હોય ત્યારે એ વર્ષમાં 366 દિવસ આવે છે। ત્યારબાદ છે લીપ વર્ષ દર 4 વર્ષે એક વાર આવે છે। વન વીક ઇક્વલ ટુ 7 ડેઝ, એટલે કે 1 અઠવાડિયામાં 7 દિવસ, સન્ડે
मंडे ट्यूजडे वेजनडे थर्सडे फ्राइडे अने सैटरडे रविवार सोमवार मंगलवार बुधवार गुरुवार शुक्रवार अने शनिवार એટલે કે એક અઠવાડિયું બરાબર 7 દિવસ જેને ઇંગ્લિશમાં વંચાય વન વીક ઇક્વલ ટુ 7 ડેઝ ત્યારબાદ છે મંથ નેમ એટલે કે મહિનાઓના નામ અને તેમાં આવતા દિવસોની સંખ્યા પહેલા છે જાન્યુઆરી तो जान्युआरी महीना में 31 डेज आवे जान्युआरी महीना में कितना दिवस होय 31 दिवस त्यार बाद छे फेब्रुआरी फेब्रुआरी महीना ना दिवसों कितना 28 अथवा 29 ज्यारे पण लीप वर्ष होय त्यारे फेब्रुआरी महीना में 29 दिवस होय बाकीना वर्षों में फेब्रुआरी में 28 दिवस आवे छे ત્યાર બાદ છે માર્ચ તો માર્ચ મહિનામાં કેટલા દિવસ હોય 31 માર્ચ મહિનામાં 31 દિવસ હોય છે ત્યાર બાદ છે એપ્રિલ એપ્રિલ મહિનામાં કેટલા દિવસ હોય એપ્રિલ મહિનામાં 30 દિવસ હોય છે ત્યાર બાદ છે મે મે મહિનામાં કેટલા દિવસ હોય મેમાં 31 દિવસ હોય ત્યાર બાદ છે જૂન તો જૂન મહિનામાં કેટલા દિવસ હોય જૂન મહિનામાં 30 દિવસ હોય છે ત્યાર બાદ છે જુલાઈ જુલાઈ મહિનામાં કેટલા દિવસ હોય જુલાઈમાં 31 દિવસ ત્યાર બાદ ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં 31 દિવસ સપ્ટેમ્બરમાં 30 દિવસ ઓક્ટોબરમાં 31 દિવસ નવેમ્બરમાં 30 દિવસ ડિસેમ્બર મહિનામાં આવે છે 31 દિવસ ફરી એકવાર જોઈએ જાન્યુઆરી 31 દિવસ ફેબ્રુઆરી 28 અથવા 29 દિવસ માર્ચ 31 દિવસ એપ્રિલ 30 દિવસ મે 30 દિવસ જૂન 30 દિવસ જુલાઈ 31 દિવસ ઓગસ્ટ 31 દિવસ સપ્ટેમ્બર 30 દિવસ ઓક્ટોબર 31 દિવસ નવેમ્બર 30 દિવસ અને ડિસેમ્બર 31 દિવસ તો આજે આપણે નોંધમાં જે જે મુદ્દાઓ વિશે સમજૂતી પ્રાપ્ત કરી તેની નોંધ તમારે મેથ્સની ફેર બુકમાં કરવાની રહેશે.